દર્શક મિત્રો હું છું પૂર્વી પટેલ સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર પર પાર્ડીમાં સગીરા તેની મિત્રની જન્મદિવસની ઉજવણીમાં ઘરેથી નીકળ્યા બાદ અપહરણ કરતા ચકચાર પુત્રી ઘરે પરત ન ફરતા માતા પિતા વાણિયાવાડમાં શોધવા માટે આવેલ જ્યાં સગીરાની મોપેડ અને મોબાઈલ મળી આવ્યો વલસાડ જિલ્લામાં ધર્મંતરણ મુદ્દે દક્ષિણ ગુજરાત બારીબારીયા સમાજના આગેવાનોએ કલેક્ટરને આપ્યો આવેદનપત્ર ઉપરવાસના વરસાદને પગલે ધરમપુરની માન અને તાન નદીમાં ઘોડાપૂર આવ્યું ગીર સોમનાથના આલીદર ગામના એક બાળક સ્મા નામની ગંભીર બીમારીની સારવાર માટે માતા પિતાએ સરકારને મદદની જાહેરાત કરી પારડી ખડકી હાઈવે પર ટ્રક ચાલકે રિવર્સ લેતા કન્ટેનરનું ટાયર નિશા સિક્યુરિટીના ગાર્ડને ચડાવી દેતા સારવાર દરમિયાન નિપજ્યું મોત પારડીમાં જૂની ટોકીઝની બાજુમાં આવેલ વડાપાવ વાળાની દુકાન પાસેથી એક સગીર વયની છોકરીને કોઈ અજાણ્યા વ્યક્તિ અપહરણ કરી ગયા હોવાની ફરિયાદ પિતાએ પારડી પોલીસ મથકમાં નોંધાવી છે પારડીમાં જૂની ટોકીઝની બાજુમાં આવેલ દુકાન પાસેથી કોઈ અજાણ્યા વ્યક્તિ 17 વર્ષની સગીર વયની છોકરીનું અપહરણ કરી ગયા હોવાની ફરિયાદ પારડી પોલીસ મથકમાં પિતાએ નોંધાવી છે જેમાં 12મા અભ્યાસ કરતી વિદ્યાર્થીની ઘરેથી બહેનપણીની જન્મદિવસની ઉજવણીમાં પાર્ટીમાં જવાનું કહીને એક્ટિવા મોપેડ પર નીકળેલ હતી અને ત્યારબાદ સગીરા રાત્રે 8 વાગ્યે ઉજવણી પતી ગઈ છે અને મને વાણિયાવાડ પાસે સોનાની દુકાન નજીક જમવા આવીશું અને પછી હું ઘરે આવીશ એવું સગીરાએ જણાવ્યું હતું ત્યારબાદ મોડી રાત સુધી સગીરા ઘરે પરત ન ફરતા માતા પિતાને ચિંતા સતાવી હતી અને શોધવા માટે વાણિયાવાડ જૂની સ્વસ્તિક ટોકીસ પાસે આવ્યા હતા જ્યાં નગીનભાઈની વડાપાવની દુકાન પાસે મોપેડ મળી આવી હતી અને મોપેડની ડિક્કીમાંથી તેનો મોબાઈલ પણ મળી આવ્યો હતો જે બાબતની પિતાએ પારડી પોલીસ મથકે અજાણ્યા વ્યક્તિ સામે અપહરણની ફરિયાદ નોંધીને આ બાબતની તપાસ હાથ ધરી છે વલસાડ જિલ્લામાં ધર્માંતરણ મુદ્દે દક્ષિણ ગુજરાત બારીબારીયા સમાજના આગેવાનોએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું વલસાડ જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી ધર્માંતરણનો મુદ્દો ચર્ચાનું કેન્દ્ર બની રહ્યો છે આજે દક્ષિણ ગુજરાત બારીબારીયા સમાજના આગેવાનોએ વલસાડ જિલ્લા કલેક્ટરને એક આવેદનપત્ર સોંપ્યું હતું જેમાં ખ્રિસ્તી મિશનરીઓ દ્વારા વલસાડ જિલ્લામાં થઈ રહેલી ધર્માંતરણની પ્રવૃત્તિઓને રોકવા માટે માંગ કરાઈ હતી લોકોને લોભ લાલચ આપી અને ગેરમાર્ગે દોરી ગેરકાયદેસર થતી આવી ધર્માંતરણની પ્રવૃત્તિઓમાં જોડાયેલા ખ્રિસ્તી મિશનરીઓને શોધી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી હતી થોડા દિવસો અગાઉ વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના મરોલી દાંડી ગામના બારીબારીયા સમાજના એક જ પરિવારના એક સાથે 7 સભ્યો હિન્દુ ધર્મ છોડી ખ્રિસ્તી ધર્મ અપનાવી રહ્યા હોવાનો વિડીયો વાયરલ થયો હતો મરોલીના દાંડીના ચર્ચમાં થયેલી આ બારીયા સમાજના પરિવારની ધર્માંતરણની વિધિને લઈ મોટો વિવાદ થયો હતો આથી પોલીસ તપાસ પણ શરૂ કરવામાં આવી હતી જોકે આ સિવાય પણ આ ગામના 40થી વધુ બારીબારીયા સમાજના પરિવારોનું ખ્રિસ્તી ધર્મમાં ધર્માંતરણ કરવામાં આવ્યું હોવાના આક્ષેપો સાથે આજે બારીબારીયા સમાજના આગેવાનોએ કલેક્ટરને મળી આવેદનપત્ર આપ્યું હતું અત્યાર સુધી કપરાડા અને ધરમપુર તાલુકા જેવા અંતરિયાળ વિસ્તારોમાં થતી આ પ્રવૃત્તિ હવે જિલ્લાના દરિયા કિનારે આવેલા ઉમરગામ તાલુકાના કાંઠા વિસ્તારમાં પણ પ્રસરી ચૂકી હોવાના બનાવો સામે આવી રહ્યા છે ત્યારે મરોલી દાંડી ગામના બારીબારીયા સમાજના આખા પરિવારનો ધર્માંતરણનો વિડીયો વાયરલ થયા બાદ ફરી એક વખત જિલ્લામાં આ મુદ્દો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે मेवाड़ के महाराणा प्रताप के वंशज महाराणा बप्पा रावल सेना निकल चले और मोहम्मद बिन कासिम को इतना मारा मार कर खदेड़ते हुए अफगानिस्तान की सीमा तक छोड़ दिया हिंदुस्तान में 200 साल तक किसी ने
हमला करने की हिम्मत नहीं की। लेकिन इन 200 सालों में हिंदुस्तान के हिंदू समाज में कुछ कमियां आने लगी। संगठन का अभाव, विश्वासघात, एक दूसरे की ईर्ष्या, और इसमें पुनः भारत के पतन की कहानी शुरू होती है। 992 मोहम्मद गोरी, 1012 मोहम्मद गजनी, अलाउद्दीन खिलजी, कुतुबुद्दीन ऐबक, लोदी वंश, सैयद वंश, तुगलक वंश, और ऐसे ही आक्रमणकारियों में सन 1524 में मुगल सल्तनत की स्थापना के लिए बाबर हिंदुस्तान आता है। बाबर और बाबर का सेनापति मीर बाकी सन 1528 में अयोध्या जाकर भगवान राम के मंदिर को तोड़ता है। हम सब जानते हैं अभी तो समय बदल गया है, उस बाबर की निशानी को तो हमने 6 दिसंबर 1992 को मिटा दी, और अब तो भगवान राम का मंदिर का निर्माण है। उपरवास में वर्षा ने पगले धर्मपुर ने मन अने तान नदी में घोड़ापुर आव्यो। સોડેખડાએ ખીલી ઉઠેલા ધરમપુરના રડિયામણા ડુંગરોને ચીતરતી આવેલી માન અને તાન નદી મહારાષ્ટ્રમાંથી આવે છે। મહારાષ્ટ્ર અને ધરમપુરના જંગલોમાં ભારે વરસાદને પગલે નદીઓમાં પૂર આવ્યા છે, જેને લઈ ખેડૂતોમાં એક ઉત્સાહ જોવા મળ્યો। ખેતરમાં ઓણીનો સંગ્રહ થતા ધરતીપુત્રો ડાંગર રોપણીમાં જોતરાયા હતા, ત્યારે બીજી તરફ ભારે વરસાદની આગાહી પણ હવામાન ખાતાએ આપી છે। ગીર સોમનાથના આલિંદર ગામના વિવાન નામના બાળકને સ્મા નામની ગંભીર બીમારી છે। વિવાનની બીમારીને લઈને તેનો પરિવાર ચિંતામાં મુકાયો છે। 16 કરોડના ખર્ચને લઈ વિવાનના માતા પિતા લોકો પાસે મદદ માંગી રહ્યા છે, જોકે વિવાનને માટે સરકારે મદદની જાહેરાત કરી છે। સીએમ વિજય રૂપાણીએ મુખ્યમંત્રી રાહત ફંડમાંથી 10 લાખ રૂપિયાની સહાય જાહેર કરી છે, સાથે જ વધુમાં વધુ લોકોને વિવાનની મદદ કરવા માટે અપીલ કરાઈ છે। હાલ વિવાનની સારવાર માટે તેમનો પરિવાર અને ઇમ્પેક્ટ ગુરુ ફાઉન્ડેશનના સભ્યો ગુજરાત અને મહારાષ્ટ્રમાં ફંડ એકત્રિત કરી રહ્યા છે। આજે તેમની એક ટીમ વાપી અને દમણમાં ફંડ એકત્રિત કરવા માટે આવી છે અને લોકોને બાળકનો જીવ બચાવવામાં મદદરૂપ થવા અપીલ કરાઈ રહી છે। ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના આલીદર ગામના રહેવાસી અને કચ્છમાં એક ખાનગી કંપનીમાં કામ કરતા અશોકભાઈ વાઢેડ, કે જેમના પુત્ર વિવાન વાઢેડને આ બીમારી થઈ છે। અશોકભાઈનો 18,000 પગાર છે, જેમાં તે પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે। વિવાનની ઉંમર માત્ર 2.5 માસની છે। સૌરાષ્ટ્ર ગુજરાતની અનેક હોસ્પિટલોમાં સારવાર મેળવ્યા પછી તેનો ઈલાજ થઈ રહ્યો નથી। સ્મા નામની ગંભીર બીમારીની સારવાર અર્થે અંતે પિતા અશોકભાઈએ ઇમ્પેક્ટ ગુરુ ફાઉન્ડેશનનો સંપર્ક કર્યો અને તેઓ મદદ માટે તૈયાર થયા છે। સ્મા 1 કેન્સર કરતાં વધુ જોખમી છે, જે સૌથી ખર્ચાળ સારવાર છે। આ બીમારીનું પૂરું નામ સ્માઇનલ મસ્ક્યુલર એટ્રોફાય છે। ગુજરાતીમાં તેને આનુવંશિક કરોડરજ્જુની સ્નાયુબદ્ધ કૃશતા કહી શકાય। આ બીમારીને બીજા શબ્દોમાં વેડ્યુલિંગ હોમોફામન કહેવાય છે। ખરેખર તે આનુવંશિક રોગ છે, શરીરમાં SMA1 જનીનની અભાવને કારણે થાય છે। આ છાતીના સ્નાયુઓને નબળા પાડે છે અને શ્વાસ લેવામાં મુશ્કેલી ઊભી કરે છે। આ રોગ મોટેભાગે બાળકોમાં જ થાય છે। બાળકોના શરીરમાં પાણીની કમી સાથે સ્તનપાન અને શ્વાસ લેવામાં તકલીફ, આ બધા સ્મા ટાઈપ 1ના લક્ષણો છે। આ બીમારીના લીધે બાળકો પોતાની રીતે હરીફરી કે બેસી શકતા નથી અને આની જીવનમર્યાદા વધુમાં વધુ 2 વર્ષની હોય છે। આ ઇન્જેક્શન મોઘું છે, પરંતુ સંશોધનના પરિણામો દર્શાવે છે કે તે ખૂબ અસરકારક પણ છે। આ થેરાપીએ ઘણા બાળકોનું જીવનકાળ વધાર્યું છે। હકીકતમાં ઝોલાજેનેસ્માઇ 3 જીન ઉપચારમાંથી એક છે, જેના ઉપયોગને મંજૂરી આપવામાં આવી છે। કંપનીના જણાવ્યા અનુસાર SMAની સારવારમાં આ દવા દર્દીને ફક્ત 1 જ વાર આપવામાં આવે છે, તેથી તે મોઘું છે, તેની બનાવટ પણ ખર્ચાળ છે। ત્યારે એક સમયે ધૈર્ય રાજસિંહને ગુજરાત સહિત દેશભરની જનતાએ મદદ કરી 16 કરોડ રૂપિયાનું ઇન્જેક્શન અપાવ્યું, તેમ આ મોઘુદાટ ઇન્જેક્શન વિવાનને પણ મળી અને તે જલ્દીથી સાજો થાય તે માટે પરિવારે મદદ માટે હાથ લંબાવ્યો છે અને દાનની રકમ ઇમ્પેક્ટ ગુરુ ફાઉન્ડેશનના બેંક ખાતામાં ડોનેટ કરવાની અપીલ કરી છે। અમે 6 મિત્રોની ટીમ હાલ ગીર સોમનાથ જિલ્લો ગુજરાતથી અહીંયા દમણ ખાતે ઉપસ્થિત થયા છે, જે એક નાનકડા ફૂલ જેવા 3 માસના દીકરા માટે, કે જે ગીર સોમનાથ જિલ્લો કોડીનાર તાલુકાનું આલીદર ગામ
અને આ ત્રણ માસનો બાળક જે વિવાન અશોકભાઈ વાઢેળ, જેમને SMA ટાઈપ 1 એટલે કે સ્પાઇનલ મસ્ક્યુલર એટ્રોફી નામની ગંભીર બીમારી છે અને જેના માટે 16 કરોડ રૂપિયાના ઇન્જેક્શનની જરૂર હોય, જે અર્થે અમે લોકો અહીંયા ડોનેશન માટે એકત્રિત થયા છે. તો આપ સૌ સાથી મિત્રો, દમણવાસી, વાપીવાસી દરેક મિત્રો ફૂલ નહીં તો ફૂલની પાખડી આપી અમને સહભાગી થાઓ અને એક નાનકડા બાળકને આપણે જિંદગી બચાવી શકીએ તેવી અમને સહયોગી બનો અમારી સાથે. અમારા જિલ્લામાંથી મોસ્ટ ઓફલી અત્યારે ગુજરાતની અંદર ઘણા જિલ્લાની અંદર છ સાત જણા વ્યક્તિઓ થઈ અને દરેક જિલ્લાની અંદર ટીમો અત્યારે કાર્યરત છે. સાહેબ, વલસાડ જિલ્લાની અંદર સાહેબ અમે 4 દિવસથી આવેલા છીએ. બધી મોટી મોટી કંપનીઓની અંદર અમે જાહેરાત કરેલી છે જે ઓનલાઈન પેમેન્ટ કરે છે સાહેબ. અને અત્યારે અમે એવું વિચાર્યું છે કે ક્રાઉડ ફંડિંગ કરીએ છીએ, તો આપ સૌ લોકોનો સાથ મળે અને થોડુંક ઘણું સહયોગ આપો તો વધારે સારું, જેથી કરીને એક બાળકની જિંદગી બચાવી શકીએ આપણે. અત્યાર સુધી તો સાહેબ અમે અમારા ડિસ્ટ્રિક્ટમાંથી પ્લસ કે આજુબાજુના ડિસ્ટ્રિક્ટમાંથી સહયોગ સાહેબ સારો મળ્યો છે. 1 કરોડ 74 લાખ જેવી રકમ અમે એકઠી કરી લીધી છે. દરેક જગ્યાએ સાહેબ રૂપાણી સાહેબને ચર્ચા થયેલી છે, પ્લસ કે PM સાહેબને પણ લેટર લખેલો છે, રક્ષામંત્રીને પણ લેટર લખેલો છે, હેલ્થ મિનિસ્ટરને પણ લેટર લખેલો છે અને રૂપાણી સાહેબે પણ 10 લાખ રૂપિયાની જાહેરાત કરી છે સાહેબ. અમે સાહેબ સતત 23 જૂનથી અમે લોકો વળગી પડેલા છીએ આ કામમાં. જ્યાં સુધી અમે આ મદદ વિવાનની પૂરી નહીં થાય ત્યાં સુધી અમે આ કાર્ય ચાલુ જ રાખશું. હજુ 10 દિવસ સુધી રોકાવાનો આગ્રહ છે અમારો. પાડી ખડકી હાઈવે પર ટ્રક ચાલકે રિવર્સ લેતા કન્ટેનરનું ટાયર નિશા સિક્યુરિટીના ગાર્ડને ચડાવી દેતા સારવાર દરમિયાન મોત. નિશા સિક્યુરિટીના ગાર્ડને રાજીનામું આપીને નીકળ્યા બાદ ગાર્ડને ક્યાં ખબર હતી કે જિંદગી પણ રાજીનામું માંગી લેશે. અકસ્માત કરનાર ફરાર ચાલકની પાડી પોલીસે ધરપકડ કરી. પાડી તાલુકાના ખડકી ગામમાં આવેલ નિશા સિક્યુરિટીમાં કામ કરતા એક વ્યક્તિને રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 48 પર એક ટ્રક ચાલકે અડફેટમાં લઈ શરીરે ટ્રકનું ટાયર ચડાવી દેતા અકસ્માતમાં ગંભીર ઇજાઓ થયા બાદ વલસાડ સિવિલ હોસ્પિટલમાં વ્યક્તિનું મોત થયું છે. ખડકી ગામમાં એપિકલ હોટલની સામે આવેલ નિશાળ સિક્યુરિટીની ઓફિસમાં છેલ્લા 5 વર્ષથી નોકરી કરતા મહેન્દ્ર ગણેશ કાકોતી, ઉંમર વર્ષ 54, ગામ ગોલાઈ, તાલુકા મરઘીરીતા, જિલ્લા તિનસુકિયા, આસામ, ઓફિસમાં કામ પતાવીને રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 48ના સર્વિસ રોડ ઉપરથી જઈ રહ્યા હતા. દરમિયાન ટ્રક નંબર HR 38U 7345ના ચાલકે પોતાની ટ્રક પૂર ઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી રિવર્સ ટ્રક લેતી વખતે મહેન્દ્રભાઈને અડફેટમાં લઈ પાછળનું ટાયર શરીર ઉપર ચડાવી દીધું હતું, જેના કારણે એમને ગંભીર ઇજાઓ થતા લોકોએ 108 એમ્બ્યુલન્સ વડે સારવાર માટે વલસાડ સિવિલ હોસ્પિટલમાં મોકલી આપ્યા હતા, જ્યાં સિવિલ હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી. દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું. ત્યારે નિશા સિક્યુરિટીના ગાર્ડે રાજીનામું આપીને નીકળ્યા બાદ ગાર્ડને પણ ક્યાં ખબર હતી કે જિંદગી પણ રાજીનામું માંગી લેશે, જે તેમણે વિચાર્યું પણ નહોતું અને કન્ટેનરે તેમનો ભોગ લીધો હતો. જે હકીકતની જાણ સિક્યુરિટી ઓફિસમાં મેનેજર તરીકે કામ કરતા સંજીવ ગણેશ પ્રસાદને થતાં તેમણે પાડી પોલીસમાં ફરિયાદ આપતા પાડી પોલીસે ટ્રક ચાલક મહેરચંદ રાજપૂત રહે અલવાર રાજસ્થાનની ધરપકડ કરી એની સામે ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. જેના કારણે અતુલ દિવેદ રોડ પણ બંધ થઈ ગયો હતો. અહીંથી પસાર થતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. દિવેદ ગામે સતત વરસતા વરસાદ અને ભારે પવન ફૂંકાવાના કારણે વર્ષો જૂનું લીમડાનું વૃક્ષ ધરાશયી થયું હતું, જેમાં મોટી દુર્ઘટના થતાં બચી જવા પામી હતી. ઘટનાની જાણ વીજ કંપની અને પંચાયતને થતાં તેઓએ તોતિંગ વૃક્ષને સાઇટ પર કરવાની કામગીરી હાથ ધરી હતી. પોલીસ મથકે 2 યુવાનોના મોતના પગલે ડાંગ જિલ્લો બંધ રાખતા પર્યટકો અટવાયા. આદિવાસીના બંને યુવાનોના મૃત્યુ તપાસમાં ભીનું સંકેલાય અને ન્યાયની તપાસ માટે લોકોએ સજ્જડ બંધમાં સમર્થન આપ્યું.
નવસારીના ચીખલી પોલીસ સ્ટેશનમાં કસ્ટડિયલ ડેથને મામલે આજે ડાંગ જિલ્લો સજ્જડ બંધ રાખવામાં આવ્યો હતો. સજ્જડ બંધના અલ્ટિમેટમના પગલે ડાંગમાં તમામ દુકાનોના શટર બંધ જોવા મળી રહ્યા હતા. ડાંગ બંધને લોકોનો પ્રચંડ પ્રતિસાદ જોવા મળી રહ્યો છે. સોમવારે જિલ્લાના તમામ જોવાલાયક સ્થળો પણ બંધ રાખવામાં આવતા પ્રવાસીઓની સ્થિતિ કફોડી બની ગઈ હતી. ડાંગના સુનિલ પવાર, દોડીપાડા અને રવિ જાદવ વગેરેની ચીખલી પોલીસ સ્ટેશનમાં પંખા સાથે વાયર વડે શંકાસ્પદ હાલતમાં ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી હતી, જે બાબતે ચીખલી પોલીસ સ્ટેશનમાં અકસ્માત મોતનો ગુનો દાખલ કરવામાં આવેલો છે. આ બનાવ બાબતે નવસારી જિલ્લા પોલીસ વડા દ્વારા એક PI, એક PSI, એક જમાદાર અને એક કોન્સ્ટેબલને સસ્પેન્ડ કર્યા છે. સાથે આ બનાવની તપાસ માટેની ન્યાયિક ટીમો બનાવી તપાસ ચાલી રહી છે. આદિવાસી યુવાનોના શંકાસ્પદ મૃત્યુના તપાસમાં બિનુ સંકેલાય નહીં તથા આદિવાસી યુવાનોને ન્યાય મળે તે માટે ડાંગના લોકોએ ડાંગ બંધને સજ્જડ સમર્થન આપતા જિલ્લો બંધ રહ્યો હતો. એનો હજુ સુધી કઈ ઉકેલ કરવામાં આવ્યો નથી. અચ્છા, એ લોકો શું કરવા માંગે છે અમને હજુ કઈ ખબર નથી. એના કારણે અમે લોકો વગઈ બંધ કરવાનું એલાન કરતા છે. પોલીસ વાળા હજુ સુધી કઈ જવાબ નથી આપ્યો. એ લોકો એમ કહેવા છે કે એ લોકોએ સુસાઇડ કરી લીધું છે. અચ્છા, પણ અમારે માનવું છે કે સુસાઇડ નથી કર્યું. એકનું નામ રવિ, એકનું નામ સુનિલ. એ વાતને થઈ ગયા આજે 4 દિવસ થઈ ગયા. ના, પોલીસ જોડે કોઈ વાત જ નથી થઈ. ઓકે, વિસ્તાર આપણો વગઈનો 19 તારીખે 20 તારીખે છોકરા ઉચાઈકા, ત્યાર પછી બે માર્યા છે. ત્યાં ગુનો નોંધો નથી એ લોકો. એ મોટી વાત છે. સ્થાનિકો ને એ બારામાં બહુ રોષ છે. જે રોષ ને વ્યક્ત કરતા આખું કાલે ગામ આખું બંધ કરવાનું છે. આખો ડાંગ જિલ્લો બંધ કરવાનો છે. ઉપરવાસમાં ભારે વરસાદને લઈ વલસાડની ઔરંગા નદી બે કાંઠે વહેતા વલસાડ શહેરને અડીને આવેલી ઔરંગા નદીના બંને કાંઠે અડીને આવેલા ગામોમાં તંત્રએ કિનારે ન જવા માટે એલર્ટ જાહેર આપ્યું છે. નદીને અડીને આવેલા પારડી, સાંઢપોર, વલસાડ, પારડી, લીલાપોર, ભાગડાવાડા જેવા ગામોમાં એલર્ટ કરવામાં આવ્યા છે અને લોકોને નદી કિનારે ન જવા માટે સૂચનો કરવામાં આવ્યા છે. સાથે જ જિલ્લા વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. એલર્ટ જાહેર કરી એક NDRFની ટીમને પણ રિઝર્વ રાખવામાં આવી છે. પારડી ધીરુભાઈ સત્સંગ હોલમાં પારડી વેપારી મંડળ, વલસાડ જિલ્લા આરોગ્ય વિભાગ, પારડી અર્બન વિભાગ તેમજ હોલના સંચાલક વિનોદભાઈ નાયક, પાલિકા પ્રમુખ હસુભાઈ રાઠોડ વગેરેઓના સહયોગથી વેક્સિનેશન કેમ્પમાં આજરોજ 100 જેટલા બાકી રહેલ વેપારીઓ માટે વેક્સિનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો લાભ લીધો હતો. ધીરુભાઈ હોલમાં વહેલી સવારના અર્બન વિભાગની ટીમના કર્મચારીઓ અને વેપારી મંડળના કાર્યકારી પ્રમુખ ભરતભાઈ વોહરા, મંત્રી અમિત રાણા, દેવુભાઈ રાજભોઈ, કલ્પેશભાઈ સાથે વેપારી કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં વેક્સિનેશન કેમ્પ આજે ફરી સફળ રહ્યો હતો, જેમાં વલસાડ આરોગ્ય વિભાગના ડોક્ટર અનિલ પટેલ, પારડી નગરપાલિકાના પ્રમુખ હસુભાઈ રાઠોડ, પારડી અર્બન મેડિકલ ટીમનો ખાસ સહયોગ રહ્યો હતો. વેક્સિન કેમ્પમાં વેપારીઓના પરિવારને રવિવાર અને મંગળવાર મળી 2 દિવસના કેમ્પમાં કુલ 550 જેટલા વેપારીઓના પરિવારે લાભ લીધો હતો. આ વેક્સિન કેમ્પ માટે ધીરુભાઈ સત્સંગ હોલના સંચાલક વિનોદભાઈ નાયકે 2 દિવસ વિનામૂલ્યે હોલની સેવા આપી તે બદલ પાલિકા પ્રમુખ હસુભાઈ રાઠોડે આભાર વ્યક્ત કર્યો હતો. જિલ્લા થ્રુથી 20 વેક્સિન આવી હતી. 25 તારીખે તે રવિવારે અમે લગભગ 220 વેક્સિન આપી હતી વેપારી વર્ગને. આજે 100 જેટલી વેક્સિન આપી એ પણ આજે વેપારી વર્ગને આપી છે. વેપારી વર્ગ ખુશખુશાલ છે. ડૉક્ટર અનિલ દ્વારા આ વેક્સિન મોકલવામાં આવી. સરકારશ્રીના આદેશ મુજબ વેપારી લોકોને ફરજિયાત રસી આપવાની હતી, તેમજ હોટલના વેટર લોકોને પણ રસી આપવાની કે અમે 25 તારીખે ત્યાં પણ આપી છે. હોટલ કઈ આપી છે અને પાર્ટી ધીરુભાઈ સત્સંગ આપી છે. અમારે ખાસ અમારે વાત કરવી છે કે ધીરુભાઈ સત્સંગના માલિક શ્રી દ્વારા ખાલી એક ફોન કર્યો તે હિસાબે એમને આમ સેવા વિધાઉટ પૈસા, મીન્સ કે વિધાઉટ મની એમને એની સેવા ઊંડા સેવાનું હમણાં અમને આપી છે.
અમને અમદા સેવા આપી એ બદલ અમે વિનોદભાઈ નાયકનો ઘણો આભારી છે. તેમજ એમણે કીધું કે કોઈ બી આવા સેવાકીય કામ પ્રવૃત્તિ હોય તો અમને અચૂક પ્રમુખશ્રી ફોન કરો, તમારા માટે વિનામૂલ્ય અમે હોલ આપીશું. થેન્ક યુ, એમનો આભાર માનું છું. અને 100 જેટલા વેપારી વખતે આપી છે, છતાં પણ આજે અમે થોડીક ઘટ છે. તમે ઉપર જાણ કરી છે, પાછો પણ અમારે વેક્સિનના ડોઝ આવશે ને એવી પૂરી ખાતરી આપું છું. સમાચારના અંતમાં એક નજર આજના મુખ્ય સમાચાર પર. પારડીમાં સગીરા તેની મિત્રની જન્મદિવસની ઉજવણીમાં ઘરેથી નીકળ્યા બાદ અપહરણ કરતા ચકચાર. પુત્રી ઘરે પરત ન ફરતા માતા પિતા વાણિયાવાડમાં શોધવા માટે આવેલ, જ્યાં સગીરાની મોપેડ અને મોબાઈલ મળી આવ્યો. વલસાડ જિલ્લામાં ધર્મંતરણ મુદ્દે દક્ષિણ ગુજરાત બારીબારીયા સમાજના આગેવાનોએ કલેક્ટરને આપ્યો આવેદનપત્ર. ઉપરવાસના વરસાદને પગલે ધરમપુરની માન અને તાન નદીમાં ઘોડાપૂર આવ્યું. ગીર સોમનાથના આલીદર ગામના એક બાળક સ્માન નામની ગંભીર બીમારીની સારવાર માટે માતા પિતાએ સરકારને મદદની જાહેરાત કરી. પારડી ખડકી હાઈવે પર ટ્રક ચાલકે રિવર્સ લેતા કન્ટેનરનું ટાયર નિશા સિક્યુરિટીના ગાર્ડને ચડાવી દેતા સારવાર દરમિયાન નિપજ્યું મોત. તો આ હતા આજના સમાચારો. નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર.